विद्यार्थी मित्रों धोरण 9 विषय गणित चैप्टर नंबर 6 रेखाओं और खूणाओं भाग 5 भाग 5 ની અંદર આપણે સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 4 આપણે લઈશું અને અગાઉ આપણે દાખલા નંબર 3 પહેલો એ પ્રમાણે લીધા હતા બાકીના જે દાખલા હું છોડું છું એ તમારે હોમવર્ક માં જાતે ગણવાના રહેશે એટલે બધા દાખલા ગણવા શક્ય નથી કેમ કે પરીક્ષા તમારે આપવાની છે અમારે તો ખાલી પરીક્ષા લેવાની છે એટલે જાતે તમે જેટલું કરશો એટલું વ્યવસ્થિત સારું આવશે ઉપરાંત એક ફરીથી પાછો દરેક વખતે તમને યાદ કરાવીશ પ્રમેય હોય તો તમે 5-5 વખત લખી તૈયાર કરજો જેથી કરીને પ્રમેય તૈયાર થઈ જાય અત્યારે આના પછીનું જે સ્વાધ્યાય આવશે એમાં પણ પાછો પ્રમેય આવશે એટલે જેમ જેમ આગળ ચાલતા જાય પ્રમેયનો સ્ટોક વધતો જાય અને પછી કંઈક છેલ્લે કરીશું તો નહીં થાય એટલે રોજે રોજ અત્યારે એક જ પ્રમેય તમારા હાથમાં આવ્યો છે એટલે તમે મોડે કરી દેજો 5-5 વખત લખજો ત્યાર પછી તમારો પ્રમેય તૈયાર થશે હવે અહીંયા આપણે દાખલા નંબર 4 માં એક આકૃતિ આપેલી છે તમે ચોકડીની અંદર જોશો તો ખ્યાલ આવશે કે પાન નંબર 89 ઉપર આપેલી છે આકૃતિ કે આકૃતિમાં x plus y બરાબર w plus z હોય તો સાબિત કરો કે AOB એક રેખા છે એટલે આ એક સીધી રેખા છે એવું આપણે સાબિત કરવાનું છે તમને x અને y એ બે ખૂણા x y અહીંયા છે એટલે રેખીય કોણ બને x અને y ની ત્યાર પછી W અને Z એ બીજી એક રેખીય ગોળ બનશે અને તમારે અહીંયા આપણે બધા જ એક બિંદુ ઉપર બનતા બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય એટલે આ O બિંદુ આગળ બિંદુ O આગળ બનતા બધા બનતા બધા ખૂણાઓનો સરવાળો 360 થાય બરાબર એટલે એ x plus y plus z plus w આ ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થશે એટલે x plus y प्लस z प्लस w बराबर 360 अब इधर मेरे तो वे अहियां x y z अने w अहियां x प्लस y अने w प्लस z बनने सरखा छे એટલે અહીંયા આપણે x प्लस y बराबर w प्लस z આપેલ છે આપેલું છે એ આપણે અંદર મૂકવાનું છે માટે x plus y ઇવન એવા રહેવા દેશું z plus w બરાબર ફરીથી પાછા x plus y બરાબર 360 આ રીતે મૂકી દેશું એટલે આના બદલે x plus y મૂક્યા એટલે અહીંયા થશે 2x plus 2y બરાબર 360 માટે 2 કોમન કાઢી લો x plus y બરાબર 360 માટે x plus y બરાબર 180 360 ના બે વડે ભાગશો 360 આ બે છે સેમ પાઈ જશે એટલે 180 આવશે x plus y બરાબર 180 તો x plus y એ કયા કયા ખૂણા છે તો ખૂણો x એટલે b o અને c અહીંયા ખૂણો બિંદુ c છે એટલે ખૂણો b o c plus ખૂણો c y a બરાબર 180 એટલે આ બે જે ખૂણા એ આસન્ન કોણ છે
आ बन्ने खूणा आसन्न कोण छे अने तेमनो सरवाळो 180 થાય છે એટલે 180 થાય એટલે આપણે પૂર્વ ધારણા 6.2 પ્રમાણે AOB એક રેખા છે એટલે આ બંનેનો સરવાળો આંકડા અને આંકડાનો બંનેનો સરવાળો 180 થાય એટલે OAOB ખૂણો AOB એટલે એક સીધી રેખા છે અને એ સીધી રેખા ખૂણો કોઈ જગ્યાએ પડતો નથી એટલે ખૂણો AOB એ ખૂણો કેવો કહેવાશે સરળ કોણ માટે AOB રેખા છે કે આપણે જે સાબિત કરવાનું છે કે AOB એક રેખા છે એમ કહેવાશે એટલે અહીંયા તમારે આ ચોથા દાખલાને આપણે આમ સાદી ભાષામાં કહીએ તો એને રાઇડર તરીકે ઓળખીશું એટલે પ્રમેય તૈયાર થાય ત્યાર પછી રાઇડર તમે વ્યવસ્થિત કરી શકો એટલે જે પરીક્ષાની અંદર કે રકમની અંદર જે તમને આપેલું હોય એ આપ્યા પ્રમાણે તમારે એને ગણતરી કરવાની છે અને સાબિતી આપવાની છે આમાં કોઈ જગ્યા ઉપર ગણતરી પણ એકલી સાબિતી પણ નથી આપેલી એટલે ગણતરી પણ નથી ગણતરી ઉપરથી સાબિતી આપણે મેળવી છે એટલે આ રીતે તમારે દાખલા કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે જે રાઇડર સ્વરૂપે જો પૂછેલું હોય તો સાબિત કરવાનું થાય આકૃતિ દોરી આકૃતિનું મનન કરવાનું અગાઉ કોઈ વ્યાખ્યા કે કોઈ પ્રમેય કે કોઈ પૂર્વધારણાનો ઉપયોગ કરી આપણે સાબિતી આપવાની થાય છે એટલે એ પ્રમાણે આપણે સાબિતી આપી શકીએ હવે દાખલા નંબર 6 લઉં છું પાંચમા નંબરનો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે દાખલા નંબર 6 ની અંદર શું કહે છે કે ખૂણો XYZ XYZ બરાબર 64 આપેલ છે અને એવું કહે છે કે XY ને બિંદુ P સુધી લંબાવેલ છે P સુધી લંબાવેલ છે આપેલ સૂચના પરથી આકૃતિ દોરો તમને આ એક સવાલ આપી દીધો આકૃતિ દોરવાની છે એટલે આકૃતિ તમે સાચી આકૃતિ દોરો તો અડધો માર્ક તમારો ગણાય પછી કહ્યું છે કે જો કિરણ વાય ક્યુ ખૂણા ઝેડ વાય પી નો વિભાજક હોય તો ખૂણો એક્સ વાય ક્યુ અને ખૂણો ક્યુ વાય પી વિપરીત કોણ શોધો આ રીતે તમારી પાસે રકમ છે તો એને તમે કેવી રીતે આપણે મઠારીશું કે XYZ બરાબર તમને ખૂણાનું માપ આપેલું છે XYZ બરાબર 64 આપેલું છે એટલે અહીંયા આપણે ખૂણો દોરીએ XYZ X Y અને Z આ ખૂણાનું માપ છે 64 XYZ ખૂણો આપેલો છે પછી શું કહે છે XY ને
एक्स वाई ने पी सुधी लंबावता पी सुधी लंबावानो छे कोने एक्स वाई ने पी सुधी लंबावता अहियां थी आम जाओ पी सुधी लंबावता अहियां बिंदु पी आवी जशे आपेल सूत्र परथी आकृति दोरो એટલે આખી આપણે આકૃતિ દોરી પછી શું કહે છે કિરણ YQ એ ZYP નો વિભાજક પણ છે એટલે કિરણ YQ અહીંથી આ એક કિરણ નીકળે છે Q તો આ બંને ખૂણાના વિભાજકો છે તો આ વિભાજકો છે Y ZYP ના વિભાજક છે ત્યાર પછી શું કહે છે કે x y q આનું માપ શોધવાનું કહ્યું છે આખા ખૂણાનું માપ x y q નું માપ શોધવાનું કહ્યું છે ત્યાર પછી q y p આનો વિપરીત કોણ પૂછ્યો છે એટલે અહીંયાથી આ આખા ખૂણાનું માપ આપણે શોધવાનું છે એટલે વિપરીત કોણ q y p નો વિપરીત કોણ શોધવાનું છે અને x y q નો માપ શોધવાનું છે તો હવે તમારે શું કરવાનું છે જે માહિતી આપેલી છે એ માહિતીનો જ આપણે ઉપયોગ કરીશું અને અહીંયા આપણે અગાઉની જે પૂર્વધારણા હોય એ પૂર્વધારણાનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા किरण y q ए y z y p નો વિભાજક એટલે હવે અહીંયા આપણે એક આ ખૂણો અને એક આ ખૂણો આ ત્રણ ખૂણા નો ભેગો સરવાળો કરીએ તો 180 થાય એટલે અહીંયા ખૂણો x y p સરળ કોણ આ સરળ કોણ છે એટલે સરળ કોણ એટલે ત્રણે ત્રણ નો સરવાળો 180 પછી અહીંયા ખૂણો x y z પ્લસ ખૂણો z y અને p આ બંને લઈએ હમણાં આ દ્વિભાજક વાળો ખૂણો લીધો નથી આપણે અત્યારે આ ખૂણાને લેવાનો નથી અને આપણે વાડી હમણાં તો આ બે ખૂણા ભેગા થશે એટલે બંનેનો સરવાળો કેટલો થશે 180 થશે અને અહીંયા આ 180 xyz ના ખૂણાનું માપ તમને આપી દીધું છે 64 અને zyp આપણે શોધવાનું છે માટે ખૂણો zyp બરાબર 180 માઈનસ 64 એટલે 180 માંથી આપણે 64 ને બાદ કરીશું એટલે કેટલા આવશે 10 માંથી 4 જાય છે 6 કે 7 અને 1 જાય છે એટલે 100 ને 16 માપ આવશે કોનો માપ આવશે 16 z / p નું માપ 116 આવશે હવે આ દ્વિભાજક છે અહીંયા q હવે આપણે પાછું લખીએ કે કિરણ YQ કિરણ એ ખૂણા ZYP નો વિભાજક છે વિભાજક એટલે બંનેના માપ કેવા થશે સરખા થશે એટલે ખૂણો ZYP બરાબર અહીંયા આપણે કયા ખૂણાનું માપ શોધવાનું કહ્યું છે એ આપણે જોઈશું પહેલા એટલે બંને ખૂણાના માપ સરખા થશે એ લખી દઈએ કે ખૂણો ZYQ પ્લસ ખૂણો QYP એટલે અહીંયા 116 માપ છે આ બંનેના માપ સરખા છે એટલે અહીંયા બંનેના માપ સરખા છે x x તરીકે લઈ લઈશું 2x એટલે 2x = 116
માટે x બરાબર 116 છેદમાં 2 એટલે 116 ના અડધા તમે કરશો એટલે 58 થશે 58 એટલે અહીંયા જે પ્રમાણમાં આપણે લીધેલ છે x અને આ પ્રમાણમાં પણ x એટલે x x પ્રમાણે 58 થશે માટે ખૂણો z y q બરાબર ખૂણો q y p બરાબર 58 અહીંયા આ ખૂણામાં 58 અને આ ખૂણામાં પણ 58 હવે તમને શું પૂછ્યું છે સવાલ x y q x y q નું માપ શોધવાનું કહ્યું છે એટલે અહીંયા ખૂણો x y q બરાબર x y q x y q બરાબર x y z પ્લસ z y q x y z નું માપ તો તમને આપી દીધું છે 64 પ્લસ આનું માપ આપણે આવ્યું 58 બંનેનો સરવાળો કરીશું 8 ને 6 4 8 ને 4 12 વધીએ તો એ થઈ જો 122 એટલે અહીંયા એક ખૂણાનો માપ આવ્યો 122 હવે આપણે આ વિપરીત કોણ પૂછ્યો છે ખૂણો q y p ખૂણો q y p નો વિપરીત કોણ ખૂણો q y p નો વિપરીત કોણ કોણ બરાબર 360 માઈનસ 58 360 માંથી તમે 58 બાદ કરશો એટલે 302 આવશે એટલે અને તમે જુદી જુદી રીતે સમાવેશ કરી શકો એટલે આ પ્રમાણે તમારે દાખલા ગણવાના રહેશે એટલે હવે પછી એક કે બે ટકા જે દાખલા આવતા હતા એવા ભૂલી જજો હવે એક કામ પર બીજો બીજા પર ત્રીજા પર આધારિત રહેશે એ પ્રમાણે તમારે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે તમને ભૂમિતિના કોન્સેપ્ટ ક્લિયર થશે હવે પછી આપણે આગળનો ભાગ જે રેખાઓ અને તેની છેદિકા તે બનતા ખૂણાઓનો અભ્યાસ હવે પછીના ભાગની અંદર આપણે કરીશું અસ્તુ